પોરબંદર જિલ્લાની મુખ્ય સરકારી ભાવસીજી હોસ્પિટલમાં અનેક બેદરકારીઓ સામે આવતી હોય છે ત્યારે હાલ તો આ હોસ્પિટલના તંત્રએ હદ વટાવી દીધી હોય તેમ અરજદારોને યોગ્ય ન્યાય આપવાને બદલે તેમની અરજી પણ સાંભળવામાં ન આવતી હોવાનું સામે આવી રહ્યું છે। પોરબંદર જિલ્લામાં એકમાત્ર સરકારી હોસ્પિટલ કાર્યરત છે। જિલ્લાભરમાંથી મોટા ભાગના જરૂરિયાતમંદ દર્દીઓ નિદાન અને સારવાર માટે આ હોસ્પિટલે આવતા હોય છે, પરંતુ હોસ્પિટલમાં સ્ટાફના લોકો તેમના જાણીતા દર્દીઓ માટે આડેથી કેસ કઢાવવાની કામગીરી કરી રહ્યા છે। ઇમરજન્સી દર્દીઓ માટે જે કેસ બારી કાર્યરત છે ત્યાંથી સ્ટાફના લોકો આડેથી કેસ કઢાવી જતા હોવાની ફરિયાદો ઉઠી છે, જેના પરિણામે આ હોસ્પિટલમાં આવતા દર્દીઓને મુશ્કેલી સર્જાય છે। પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ અનેક વિવાદોથી વારંવાર ઘેરાતી રહે છે। આજે ફરી આ હોસ્પિટલમાં એક વિવાદ શરૂ થયો છે। જે કેસબારી છે તે કેસબારીઓ પરથી આડેથી વારો લેવાને લઈને આ વિવાદ શરૂ થયો છે। એટલું જ નહીં, પરંતુ હોસ્પિટલનો જે સ્ટાફ છે તેના લાગતા વળગતાઓના જાણીતાઓના આડેથી વારા લેવાય છે, અને આ લેવાની મંજૂરી અહીંના જે મહિલા સિવિલ સર્જન છે ડૉક્ટર દિવ્યા ડાગા તેઓ આપી રહ્યા હોવાના ખુલ્લા આક્ષેપ થયા છે। આ મામલે આપણી સાથે સામાજિક કાર્યક્રમ બાપભાઈ પાંડાવદર છે। બાપભાઈ, શું છે મામલો સમગ્ર? મેં આજે 8 દિવસ પહેલાં આરએમઓ સાહેબને સંબોધીને અરજી લખી હતી। એમાં એવું લખ્યું હતું કે ભાઈ, સરકારી ભાવસેજી હોસ્પિટલની અંદરમાં આડે વારેથી અનેક કેસ કાઢે છે, લાઇનમાંથી જે આંખની ઓળખાણ ન હોય એવા માણસોને બોલાવી અને અંદરથી આડેવારે કેસ કઢાવે, ઇમરજન્સી કેસ ન નીકળતો હોય પણ ઓલો આડાવારાવાળો આવે તાત્કાલિક કેસ કાઢે, પ્રોહિબિશનનો લગતો હોય કેસ તો એ કઢાવે, ઓર્થોપેડિકનું લગતો હોય તો કેસ આડેવારાથી કઢાવે, અને જે છાલી કે પછાવાળા હોય ત્યાં વારા પૂરા થઈ જાય અને ગામડાના ગરીબ દર્દીઓ આવતા હોય એ લોકોને બિચારાઓને ધર્મનો ધક્કો થાય, ત્રણ ત્રણ દિવસે એને વારા આવતા હોય, ત્રીજી વખત ધક્કો ખાય, એ માણસ સેટ લેબોરેટરીમાં નડે, એક્સરેમાં નડે, બધી જગ્યાએ નડે આડેવારે, એવા તો અનેક કેસ કાયમના 100-150 કેસ નીકળે છે, અને આ ગરીબ દર્દીઓ છે એ બિચારા લાઇનમાં ડોહા ડરડા બધા ઊભી ઊભીને થાકે છે, પણ એનો કોઈ નિર્ણય લેતા નથી। અને એ મારી અરજીને અનુસ્થાને કાલે મને દિવ્યા મેડમ બેને કીધું, ડૉક્ટર સિવિલ સર્જને, એ કે ભાઈ કે આ તો એ કે નીકળશે, એ કે સ્ટાફના કેસ તો નીકળી છે, કે તમે કોણ નિર્ણય લેવા રહ્યા? કહું મેં નિર્ણય નથી લીધો, નિર્ણય તમારા આરએમઓ સાહેબે લીધો। જ્યારે સિવિલ સર્જન ડૉક્ટર દિવ્યા ડાગાએ તમને કહી દીધું છે કે આડેથી વારા જ નીકળશે, હવે ક્યાં રજૂઆત કરશો? હવે હું રજૂઆત કલેક્ટરશ્રીને અને તબીબી શાખા રાજકોટ અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરીશ, કારણ કે આ ગરીબ દર્દીઓ માટે તો હું 28 વર્ષથી ભાવસેજી હોસ્પિટલમાં સેવા કરું છું, અને એના માટે ગમે એવું મારે જે પરિણામ ભોગવવું હોય તો ભોગવું, અહીંથી જે ઓફિસના સ્ટાફનું મનસ્વી તંત્ર છે એ હોસ્પિટલ આખું બધું એ તંત્ર એના ઇશારે નાશે છે, એટલે આ ક્યાં સુધી સલાવી લેવું, અને જે માણસ અવાજ ઉઠાવે છે એનો અવાજ દબાવી દેવાની પેરવી પણ કરવામાં આવે છે। ખૂબ જ નાની દેખાતી આ સમસ્યા સ્વાભાવિક રીતે વિચારીએ તો ખૂબ લાંબી ગણી શકાય છે। આડેથી વારો લેવાની જે આ સમસ્યા છે તેના પરિણામે ગામડાઓમાંથી આવતા દર્દીઓને ભારે મુશ્કેલી પડે છે। પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલ હોવાથી જિલ્લાભરના દર્દીઓ અહીં આવતા હોય છે, ત્યારે અહીંના સ્ટાફના લાગતા વળગતાઓના આડાવારા લેવા જતા હોવાથી અહીં આવતા જરૂરિયાતમંદ દર્દીઓને મુશ્કેલી પડે છે। માત્ર ઓપીડીમાં કે ડૉક્ટરને બતાવવામાં જ નહીં, પરંતુ લેબોરેટરીમાં, દવાબારીમાં, આવી તમામ જગ્યાઓ પર જે આ આડાવારાઓ છે તે સામાન્ય દર્દીને નડતરૂપ બની શકે છે। ખાસ કરીને જે બાપભાઈએ વાત કરી કે પ્રોહિબિશનના જે હોય લિકર પરમિટ માટેના કેસ તેના વારા આડા લેવાય છે, તો આપણે એવું માની શકીએ કે આ મામલે એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે કે જે લિકર પરમિટના કેસ હોય તેમાં હોસ્પિટલને પૂરતી મલાઈ મળતી હોય છે, જેના પરિણામે તેના આડાવારા લેવાઈ રહ્યા છે। હાલ તો આ મામલે ભવિષ્યમાં શું થાય તે તો જોવાનું ઉતરીશું। વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।